मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आजनो विषय छे सामान्य ज्ञान। आ तमारी श्वापुति छे, बरोबर। हवे एमा आपणे पाठ पहेलो शरीरना भाग शुं लख्युं छे, शरीरना भाग। आपणो शरीर मुख्य त्रण भागोनुं बनेलुं छे। केटला भागोनुं बनेलुं छे? ત્રણ ભાગેનું। તો માથું, ધડ અને હાથ પગ આ ત્રણ ભાગોનું બનેલું છે, બરોબર। એમ પૂછે તમને પરીક્ષામાં, આપણું શરીર મુખ્ય ખાલી કયા ભાગનું બનેલું છે? તો કેટલા ભાગનું બનેલું છે? ત્રણ। તો કયા કયા? તો માથું, ધડ, હાથ, પગ। હવે શું લખ્યું છે? આપણને એક માથું, એક ધડ, બે હાથ અને બે પગ છે। શરીરનો દરેક ભાગ જુદી જુદી રીતે વિવિધ પ્રકારના કાર્ય કરે છે। ચાલો આપણે શરીરના આ ભાગોને ઓળખીએ। જ્યાં પિક્ચર્સ છે, આને શું કહેવાય? માથાનો ભાગ કહેવાય। શું કહેવાય? માથાનો ભાગ। આને ધડ કહેવાય। શું કહેવાય? ધડ। પછી આને હાથ, આપણા હાથ કેટલા છે? બે, બરોબર। અને આને શું કહેવાય? પગ। શું કહેવાય? પગ। હવે માથું, પહેલું શું આવશે? માથું, શરીરનું માથું। આપણે માથા પર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ, આપણે માથા ઉપર પહેરીએ છીએ ને રંગબેરંગી ટોપી। માથામાં નીચેના ભાગ આવેલા છે, માથામાં નીચેનો જો ભાગ આવેલો છે તો કયા કયા છે? તો કપાળ, આને શું કહેવાય? કપાળ। આને વાળ કહેવાય, આને આંખ કહેવાય, આને નાક કહેવાય, આને કાન કહેવાય, આને દાંત કહેવાય, આને હોઠ કહેવાય, આને શું કહેવાય? ગરદન। આને કહેવાય જીભ। શું કહેવાય? જીભ। હવે શું લખ્યું છે? માથામાં મગજ, માથામાં મગજ, આંખ, કાન, નાક અને મોં આવેલા છે। માથામાં શું આવેલું છે? તો મગજ, આંખ, કાન, નાક અને મોં આવેલા છે। મોંમાં હોઠ, દાંત અને જીભ, મોઢામાં જો આટલી વસ્તુઓ આવેલી છે। આંખ વડે જોઈ શકાય છે, આંખ વડે આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ। કાન વડે સાંભળી શકાય છે, કાન વડે આપણે સાંભળી શકાય છે ને। નાક વડે શ્વાસ લઈ શકાય છે અને સૂંઘી શકાય છે, બરોબર। જીભ વડે બોલી શકાય છે અને સ્વાદ પારખી શકાય છે। દાંત વડે ચાવી શકાય, મોં વડે ખાઈ શકાય, બરોબર। આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ બાળકો। જો માથામાં મગજ, આંખ, કાન, નાક અને મોં આવેલા છે, મોંમાં હોઠ, દાંત અને જીભ છે। આંખ વડે જોઈ શકાય, કાન વડે સાંભળી શકાય, નાક વડે શ્વાસ લઈ શકાય અને સૂંઘી શકાય, જીભ વડે બોલી શકાય અને સ્વાદ પારખી શકાય, દાંત વડે ચાવી શકાય, મોં વડે ખાઈ શકાય છે, બરોબર વિદ્યાર્થી મિત્રો। હવે શું છે? ધડ। શું છે? ધડ। તો જો ધડ એ માથું, હાથ અને પગને જોડે છે। ધડ એ માથું, હાથ અને પગને જોડે છે। ધડમાં નીચેના ભાગ આવેલા છે, જો ધડમાં નીચેના ભાગો આવેલા છે તો જો છાતી, આ ધડની નીચેના ભાગો છે, તો છાતી, પેટ, બરોબર। હવે શું છે? આ પીઠ કહેવાય, જે પાછલો ભાગ હોય એને શું કહેવાય? પીઠ। અને આને શું કહેવાય? કમર। આપણે કેમ ઓય મારી કમર રહી ગઈ, આ કમર। હવે શું લખ્યું છે? ધડમાં છાતી, પેટ, પીઠ અને કમર આવેલ છે, બરોબર। હવે શું છે? હાથ। આપણે હાથની મદદથી ઘણા કાર્યો કરી શકીએ છીએ, આપણે હાથની મદદથીને ઘણા કાર્યો કરી શકીએ છીએ। આપણે સવારે દૂધ પીવા માટે તેમનો ઉપયોગ કરીએ છીએ। હાથમાં નીચેના ભાગ આવેલા છે, જો હાથના નીચેના ભાગ જો ખભો છે, આને શું કહેવાય? કોણી। આને શું કહેવાય? કાંડું। અંગૂઠો, આને કહે ને અંગૂઠો, આને આંગળી કહેવાય અને આને શું કહેવાય? હથેળી, આપણે તાળી પાડીએ છીએ ને। હવે શું છે? હાથમાં ખભો, કોણી, કાંડું, હથેળી અને આંગળીઓ અને અંગૂઠો આવેલા છે, બરોબર। આપણે અંગૂઠાથી આમ કરીએ છીએ ને, ડીઓ 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 ડીઓ।
हाथ वड़े लखी शकाय, वस्तु पकड़ी शकाय अने बीजा घणा कार्यो पण करी शकाय छे। हवे शुं छे, आपणे पगनी मददथी चाली अने दोड़ी शकाय छे। जो पगनुं पिक्चर्स आपेलुं छे, आपणे हाथनुं पिक्चर जोयुं, धड़नुं पिक्चर जोयुं, हवे पगनुं जोईए। आपणे पगनी मददथी खाली આપણે પગની મદદથી ચાલી અને દોડી શકીએ છીએ। પગમાં નીચેના ભાગ આવેલા છે, જો પગમાં આને શું કહેવાય, સાથળ, આને ઘૂંટણ અથવા ઢીંચણ, આને શું કહેવાય, એડી, શું કહેવાય, આને શું કહેવાય, એડી, શું કહેવાય, એડી, અને પંજો કહેવાય અને ઘૂંટી કહેવાય, આર્યું ને ઘૂંટી। હવે શું લખ્યું છે, પગમાં સાથળ, ઘૂંટણ, ઘૂંટણ અથવા ઢીંચણ, તમે બેમાંથી ને એક બોલી શકો છો અથવા લખી શકો છો। ઘૂંટી, એડી અને પંજો આવેલા છે। પગ વડે ચાલી શકાય, દોડી શકાય અને કૂદકા મારી શકાય છે। આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ બાળકો। જો આપણું શરીર મુખ્ય ત્રણ ભાગોનું બનેલું છે, માથું, ધડ અને હાથ પગ। આપણને એક માથું, એક ધડ, બે હાથ અને બે પગ છે। શરીરનો દરેક ભાગ જુદી જુદી રીતે વિવિધ પ્રકારના કાર્ય કરે છે। ચાલો આપણે શરીરના ભાગોને ઓળખીએ। તો આને શું કહેવાય, માથું, આને શું કહેવાય, ધડ, આને શું કહેવાય, હાથ, આને શું કહેવાય, પગ। હવે આપણે લઈ લઈએ માથું। તો આપણે માથા પર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ। માથામાં નીચેના ભાગો આવેલા છે। વાંચો તો બાળકો શું લખ્યું છે, પહેલાં શું આવશે, કપાળ, પછી શું લખ્યું છે, વાળ, આંખ, નાક, અને કાન કહેવાય, અને દાંત કહેવાય, અને નાક કહેવાય, હોઠ, જીભ, ગરદન, બરોબર। શું લખ્યું છે, માથામાં મગજ, આંખ, કાન, નાક અને મો આવેલા છે। મોમાં હોઠ, દાંત અને જીભ છે। આંખ વડે જોઈ શકાય, કાન વડે સાંભળી શકાય, નાક વડે શ્વાસ લઈ શકાય અને શૂંઘી શકાય, જીભ વડે બોલી શકાય અને સ્વાદ પારખી શકાય, દાંત વડે ચાલી શકાય અને મો વડે આપણે ખાઈ શકીએ છીએ। હવે શું છે, ધડ, શું છે, ધડ। તો ધડ એ માથું, હાથ અને પગને જોડે છે। ધડમાં નીચેના ભાગ આવેલા છે। જો આ પિક્ચર્સ છે તો આને શું કહેવાય, છાતી, આને પેટ, આને પીઠ અને આને શું કહેવાય, કમર। ધડમાં છાતી, પેટ, પીઠ અને કમર આવેલા છે। હવે શું છે, આપણે હાથની મદદથી ઘણા કાર્યો કરી શકીએ છીએ। આપણે સવારે દૂધ પીવામાં તેમજ તેમનો ઉપયોગ કરી શકીએ છીએ। હાથમાં નીચેના ભાગો આવેલા છે, જારી પિક્ચર સેમાય, આને ખભો કહેવાય, કોણી, કાંડું, અને અંગૂઠો કહેવાય, આને આંગળીઓ કહેવાય અને આને હથેળી કહેવાય। હવે હાથમાં ખભો, કોણી, કાંડું, હથેળી અને આંગળા એટલે આંગળીઓ અને અંગૂઠો આવેલા છે। હાથ વડે લખી શકાય, વસ્તુ પકડી શકાય અને બીજા ઘણા કાર્યો કરી શકાય। હવે શું છે, આપણે પગની મદદથી ચાલી અને દોડી શકીએ છીએ। પગમાં નીચેના ભાગ આવેલા છે, જે પગના ભાગ આપેલા છે, આને સાથળ કહેવાય, આને ઘૂંટણ કહેવાય અથવા ઢીંચણ, આને એડી કહેવાય, આને પંજો, અને આને શું કહેવાય, ઘૂંટી, શું કહેવાય, ઘૂંટી। હવે એમાં શું છે, પગમાં સાથળ, ઘૂંટણ અથવા ઢીંચણ, ઘૂંટી, એડી અને પંજો આવેલા છે। પગ વડે ચાલી શકાય, દોડી શકાય અને કૂદકા મારી શકાય। હવે આપણે સ્વાધ્યાય તરફ જઈ રહીએ। જો આ સ્વાધ્યાય છે, શું છે, નીચે આપેલા ચિત્રમાં શરીરના ભાગોમાં નામ બોક્સમાંથી પસંદ કરીને લખો। જો આ કપાળ છે, ઘૂંટણ છે અથવા ઢીંચણ, નાક, કમર, છાતી, કાંડું, ઘૂંટી, આંખ, સાથળ, પેટ, દાંત, કોણી, કાન, ખભો અને માથું, આમાંથી આપણા પિક્ચર્સ જોઈને આ બધા નામો લખવાના રહેશે। તો આને શું કહેવાય, કપાળ, જો અહીંયા કપાળ લખેલું છે, આને કાન કહેવાય,
आने खभो कहवाय, तो अहीं तमारे शुं लखवानुं ख भो। पछी आने कमर कहवाय, शुं कहवाय कमर। पछी शुं लखेलुं छे कांडू, आने कांडू कहवाय। पछी आने शुं कहवाय साथळ, शुं कहवाय साथळ। पछी छे आने घूंटण कहवाय, शुं कहवाय घूंटण। आने शुं कहवाय माथું, આંખ। તમારા બોક્સમાં નામ લખવાના રહેશે। આને નાક કહેવાય, અહીંયા તમારે નાક લખવાનું રહેશે। આને દાંત કહેવાય, બરોબર। આને કોણી કહેવાય, અહીંયા તમારે લખવાનું કોણી। આને શું કહેવાય છાતી, શું કહેવાય છાતી, તમારે અહીંયા છાતી લખવાની રહેશે। અને પેટ કહેવાય, શું કહેવાય પેટ કહેવાય, તમારે અહીંયા પેટ લખવાનું રહેશે પેટ। પછી આને શું કહેવાય ઘૂંટી, આને શું કહેવાય ઘૂંટી કહેવાય ને વિદ્યાર્થી મિત્રો, અહીં શું લખવાનું ઘૂંટી, બરોબર। આપણે ફરી એકવાર રિવિઝન લઈએ। આને કપાળ, આને કાન કહેવાય, આને ખભો કહેવાય, આને કમર કહેવાય, આને કાંડું કહેવાય, એટલે તમારે બોક્સમાં લખવાનું રહેશે। અહીંયા સાથળ, ઘૂંટણ, પછી અહીંયા આવશે માથું, આંખ, નાક, દાંત, કોણી, આ છાતી, આ પેટ, બરોબર, અને આ ઘૂંટી। હવે શું છે પ્રશ્ન નંબર બે, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સામે આપેલી ખાલી જગ્યા પૂરો। આ શું છે આપણા હાથ, તો શું લખ્યું છે આપણા એક હાથમાં કુલ ખાલી જગ્યા આંગળી છે, તો ગણો તો કેટલી છે, એક બે ત્રણ ચાર ને પાંચ। અહીં શું લખવાનું પાંચ, અહીં પાંચ અથવા દસ આપેલા છે। પછી આપણા બંને હાથ મળીને કુલ ખાલી જગ્યા આંગળા છે, તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, અહીં શું લખવાનું દસ। કોણી આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, હાથનો કે પગનો, તો શું હોય હાથનો, આમાંથી જોઈને તમારે લખવાનું હાથ। પછી ઘૂંટણ, અને શું કહેવાય ઘૂંટણ, ટીચણી આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, હાથનો કે પગનો, તો શું આવશે પગનો, શું આવશે પગનો। પછી ખભો એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, તો શેનો છે હાથનો, જોઈ નિશાની કરી છે। પેટ એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, ધડનો કે માથાનો, તો ધડનો, શું ધડનો। હવે શું છે સાતમું, આપણે આપણા ખાલી જગ્યા વડે સાંભળી શકીએ, વાળ વડે કે કાન વડે, તો શું આવશે કાન વડે। પછી આ શું છે નાક, આપણે આપણા ખાલી જગ્યા વડે સૂંઘી શકીએ, તો નાક વડે। હવે આપણે આપણી ખાલી જગ્યા વડે સ્વાદ પારખી શકીએ, તો જીભ વડે, આંખ વડે પારખી શકાય। પછી આપણે આપણી ખાલી જગ્યા વડે જોઈ શકીએ, તો આંખ વડે, ગરદન વડે જોઈ શકાય, આપણે ગરદન આમ આમ ફેરવી શકીએ છીએ। આપણે આપણી ખાલી જગ્યા વડે સ્પર્શ અનુભવીએ છીએ, ચામડી કે ગરદન, તો ચામડી, શું આવશે ચામડી વડે, બરોબર ને। હવે આપણે આપણા ખાલી જગ્યા વડે ચાવી શકીએ દાંત કે હોઠ, તો આપણે દાંત વડે ચાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। અહીંયા હું લેક્ચર પૂરો કરું છું, થેન્ક યુ।